સુરત જિલ્લાના બારડોલી ધુલિયા ચોકડી નજીકના બાલાજી વેફરના ગોડાઉનમાં આગ લાગતા 11 જેટલા ટેમ્પા બળીને ખાક થઈ જતા લાખોનું નુકસાન થયું હતું. સુરત જિલ્લાના બારડોલી ખાતે વહેલી સવારે મોટી આગની ઘટના બનતા ફાયર વિભાગ દોડતું થયું હતું. બારડોલીના ધુલિયા નજીક ચોકડી નજીક બાલાજી વેફરનું ગોડાઉન આવેલું છે. ગોડાઉનમાં આગ લાગી હતી. ગુરુવારના રોજ વહેલી સવારે ભીષણ આગ લાગતા બારડોલી સહિત 3 ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જોકે ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા જ બાલાજી વેફરના ગોડાઉનમાં પાર કરેલ 11 જેટલા ટેમ્પા આગમાં બળી જતા ખાક થઈ ગયા હતા. ગોડાઉનમાં રાખેલ વેફર તેમજ નમકીન બળી જતા અને ખાક થતા લાખોનું નુકસાન થયું હતું. કલાકોની જહેમત બાદ ફાયર ટીમોએ આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. સદનસીબે જાનહાનિની ઘટના ટળી છે. ફાયર ઓફિસર પ્રવીણ પટેલ, લિયાસી કામરેજ. શું ઘટના મનમાં બની છે? આપણે બારડોલી દુલિયા રોડ પર બારડોલી હોસ્પિટલની બાજુમાં બાલાજી વેફરના ગોડાઉનમાં આગ લાગી હતી. કારણ જાણવા મળ્યું નથી. ઘટનાસ્થળ પર 5 ફાયર ફાઈટર કામ કરી રહ્યા છે. અને આગ લાગવાનું કોઈ કારણ ચોક્કસ હોઈ શકે સર? હજુ સુધી કોઈ જાણવા મળ્યું નથી કઈ રીતના આગ લાગી છે. ઘટનામાં કોઈ જાનહાનિ? અત્યાર સુધી કોઈ જાનહાનિ થઈ નથી.